जूनागढ़ थी डॉक्टर प्रद्युम्न खाचरना, आप सौ दर्शक मित्रों ने जय सोमनाथ। आजे भगवान सोमनाथ महादेव ना मंदिर विषे 15-17 हप्ताओं मा एक आखी वात सीरियल स्वरूपे मुखवी छे। भक्ति मार्ग ना बे मुख्य मोटा प्रवाहो छे, वैष्णव अने शैव। पृथ्वी ઉપર ના 5 સકાર દુર્લભ કહ્યા છે, તેમાં એક સકાર સોમનાથ છે। સોમનાથ યુગ મુજબ અલગ અલગ નામો ધરાવે છે, જેમ કે સતયુગમાં ભૈરવેશ્વર, ત્રેતા યુગમાં શ્રવણિકેશ્વર, દ્વાપરમાં ગલેશ્વર અને આજે કલયુગમાં સોમનાથ તરીકે દુનિયામાં પ્રચલિત રહ્યું છે। જ્યોતિર્લિંગ એટલે શું, એવો સવાલ પણ અમુકને થતો હોય। ઋષિ મુનિઓએ ભગવાન શંકરને પ્રાર્થના કરી કે આપનું જ્યોતિ સ્વરૂપ ધરતી પર બિરાજમાન થાય તો સારું। આથી શંકર ભગવાન જ્યોતના આકારમાં પણ પાર્થિક સ્વરૂપે સ્થિર થયા। જ્યોતનો આ લંબગોળ આકાર જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયેલ લિંગ કહેવાયું। જ્યોતિ સ્વરૂપનું સ્વયંભૂ પાર્થિવ લિંગ જ્યોતિર્લિંગ કહેવાય છે। જેટલા ઠેકાણે ભગવાને જ્યોતિ સ્વરૂપે દર્શન આપ્યા ત્યાં સમગ્ર ભારતમાં 12 ઠેકાણે જ્યોતિર્લિંગ સ્થપાયા। એમાંનું સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું ગણાય છે। આમ તો સોમનાથનો ઇતિહાસ કલમની શાહી કરતા સહિષ્ણુ સનાતની પ્રજાની આંખોમાંથી 1000 વર્ષથી સતત ટપકેલા આંસુઓની સાઈ બનાવી લખવો પડે એમ છે। ભારત વર્ષના ઇતિહાસમાં કદાચ સોમનાથ જ એક એવું મંદિર છે કે આટલા બધા હુમલાઓ થાય, આટલી બધી વાર તૂટે, અનેક વાર પૂજા બંધ થાય, પણ અવારનવાર જીર્ણોદ્ધાર પામે। આ ઘટના વિશ્વના ઇતિહાસમાં બેજોડ, અસાધારણ તથા શકવર્તી બનાવ જેવી ગણાવી શકાય। પ્રભાસ સાથે શૌર્ય અને અડગ ભક્તિનો 2300 વર્ષનો ઇતિહાસ જોડાયેલ છે। સોમનાથ એવું મહાન તીર્થસ્થળ છે કે જેને જાણતા અને બાંધતા કદી સનાતનીઓ થાક્યા જ નથી। સોમનાથને તૂટતું ભાંગતું સનાતનીઓ કદી પણ કાયમી સાંખી શક્યા નથી। એમણે કદી પણ જ્યોતિર્લિંગને કાયમી માટે ધજા રોળાવા દીધી નથી। એટલે જ આટલા સમયમાં 7 વાર મંદિર ઊભું કર્યાનો, રક્તરંજિત અને સંઘર્ષના સામનાનો તેનો ઇતિહાસ રહ્યો છે। આક્રમણકારીઓ આવતા જ રહ્યા ને જાણે સોમનાથ દાદા તો ખોયું બદલતા જ રહ્યા। સોમનાથ તો સનાતન ધર્મનું ગૌરવ છે। કેટલાય આક્રમણો સતત છતાં તે અખંડ દૈદીપ્યમાન સ્વરૂપે અડગ અને હજરામર રહ્યું છે। આ ધરતી ઉપર સોમનાથના ભૂતકાળના ઉજળા અને કાળા અનેક પ્રસંગો ઇતિહાસને પાને કોતરાયેલા છે। કેટલાક લોક જીભે સચવાયા હતા તે હવે નાશ પામ્યા છે। સોમનાથે ચડતી પડતીના અનેક ફેરા જોયા, પણ છતાં તે હિન્દુસ્તાનનું શિરમોર તીર્થક્ષેત્ર રહ્યું, જેની કીર્તિ વિશ્વમાં ફેલાતા આંતરરાષ્ટ્રીય દેવ જેવા બની ગયેલ, જેનો મહિમા હિંદના સીમાડા બહાર દરિયો તરીને પહોંચી ગયો હતો। સોમનાથની જાહોજલાલીએ જાણે કે તેનો અનેક વખત ભંગ કરાવ્યો। સોમનાથના ઇતિહાસને મુસ્લિમ ઇતિહાસકારોએ એવો ગૂંચવ્યો અને વર્ણનો કર્યા કે તેમની વાતો ચાળી ચાળીને માનવી પડે। ખરું ખોટું, વિશ્વસની અને અવિશ્વસની બધું એક સાથે પડ્યું છે, એમાંથી તારવી તારવીને સમજવા લાયક વાતો આપને આ દરેક હપ્તામાં અલગ અલગ વિષયોમાં કરવી છે। સોમનાથ વિશે એટલે તો 2-5 ગ્રંથો લખાયા છે। આપણે અહીં ઇતિહાસને પાનેથી 16-18 હપ્તાઓની હારમાળા આ માધ્યમથી આપની નજરે
મૂકવી છે. સોમનાથનું મંદિર આપણને સંદેશ આપે છે કે આ સોમ તીર્થ લૂંટ સહાર અને વેદના ને પાતાળમાં ધરબીને અથવા ભૂલીને ધર્મની ધજા અવારનવાર ફરકતી રાખી છે. ઉપરાંત શ્રીધર અને મહીધર તથા વાજા રાજવીઓ, હમીરજી ગોહિલ, વેગડાજી જેવા અનેક વીરો શહીદોની પૂર્ણ્ય સ્મૃતિ સોમનાથ સતત કરાવતું રહ્યું છે. સોમનાથને કોઈ કાયમી વિક્ષેપ પાડીને એ ધજાને ફરકતી રોકી જ શકે નહીં. આપણે અહીં સોમનાથ ભંગની લૂંટ, આગજની કે બર્બરતા કે નૃશંસતાની વાત કરવા કરતા તેની ધાર્મિક મહત્તા અને સતત થયેલા પુનરોદ્ધારની સાંસ્કૃતિક ઘટનાને વિવિધ હપ્તાઓમાં સમજવી છે. સોમનાથ તો સનાતની અને ભારતની એકતાનું પ્રતીક ગણાવી શકાય. સોમનાથના ઇતિહાસ સાથે 1000 વર્ષ પહેલાની ભારતની રાજકીય પરિસ્થિતિ, ભૂગોળ, ઇતિહાસ સાથે જે કરોડ ઇતિહાસ વર્ણવાયેલ છે તેની બીજી બાજુમાં અડગતા, વીરતા અને પ્રાણ ન્યોછાવરની ભાવના પણ ઇતિહાસને પાને છુપાયેલી છે, જેને અહીં વિવિધ હપ્તાઓમાં કહેવામાં આવનાર છે. સોમનાથના ઇતિહાસને આપણે સાંગોપાંગ સમજી લઈએ તો આપણી કેટલીક નિર્બળતાઓ, આપણી સંગઠન શક્તિનો અભાવ, જાસૂસી તંત્રનો અભાવ અને એ યુગની તાસીર વગેરે સમજી શકીએ. અરબી સમુદ્રને કાંઠે દરિયાના મોજા જાણે કે ભોળાનાથના પગ પખાળી રહ્યા છે, જેની ભવ્યતા દિવ્યતા એવી અલૌકિક રહી છે કે આ જગતથી થાકેલા માનવીને ત્યાં શાંતિ મળે છે. સોમનાથને તો ભારતીય પ્રજાની અડગતા, વિશ્વાસ, અખંડિતતાનો યુગે યુગનો અટલ ઇતિહાસ ગણાવી શકાય. જ્યારે હિન્દુસ્તાનને આઝાદી મળી એ સમયે આ મંદિર ખંડેર હાલતમાં હતું, જ્યાં એક કાળે મહાન સમ્રાટો મુકુટ ઉતારી નમન કરતા રોજ ભવ્યાતિ ભવ્ય પૂજા પાઠ થતા ત્યાં અર્ધખંડેર દેવાલય ઊભું હતું, જેને પથ્થરોના ખડકલા રૂપ જ કહી શકાય. પરંતુ 13 નવેમ્બર 1947 રોજ નાયબ વડાપ્રધાન સરદાર પટેલની સોમનાથની મુલાકાત અને અન્યોની લાગણીથી સરદારે તરત જ દરિયા કિનારે જઈ હાથમાં પાણીની અંજલી લઈ સંકલ્પ કર્યો કે અહીં મંદિર બનશે. એ પછી તો અનેક અડચણો આવી, વિવાદો થયા, પણ જામ દિગ્વિજયસિંહજીનો સાથ અને કનૈયાલાલ મુનશી, નવી ગાડગીલ સાહેબ, સામરદાસ ગાંધી, બ્રિજ બિરલા વગેરેની નિષ્ઠાથી દેવાલય બંધાયું અને 5 દિવસનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે 11 મે 1951 ને શુક્રવારના રોજ સવારે 9:47 લિંગ પ્રતિષ્ઠા કરવામાં આવી. સોમનાથનો આઝાદી પછી જીર્ણોદ્ધાર થયો ત્યારે ચારે કોર ભભક ભરી વાણીમાં જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથના નારાઓ એવા ગુંજી રહ્યા હતા કે જેના પડઘા ગિરનાર સુધી અથડાયા હતા. 1000 વર્ષ પછી ભારતીય ઐક્યના પ્રતીક સમૂહ ઉન્નતિ અને અવનતિનો ઇતિહાસ કહેતું પુનરુત્થાનના કાળા બોલ સમૂહ ફરીથી ચીર નિંદ્રામાંથી ઉઠીને જાણે જૂની ભસ્મમાંથી પુનર્જન્મ પામે છે અને 1000 વર્ષ જૂના રાષ્ટ્રીય કલંકનું પ્રાયશ્ચિત થાય છે. જૂનાગઢની લોકક્રાંતિ સાથે જ સુતેલો અમર સોમનાથનો આત્મા જાગે છે અને ફરીવાર પૂજાનું મહાન પદ પામે છે. સોમનાથને વારંવાર તોડવામાં વિધર્મીઓ, બળવાન સૈન્ય, જનુન અને છળ કપટથી સફળ થયા અને વારંવાર પુષ્કળ ધન દોલત મેળવતા રહ્યા. પરંતુ
આક્રાંતાઓને જાણ નહોતી કે આ તો સનાતની હિન્દુઓનું આસ્થાનું અતૂટ અને અવિચળ કેન્દ્ર છે, એ ફરીવાર ઊભું થતું જ રહેશે, થતું જ રહેશે। 5000 વર્ષમાં અનેક રાજસત્તાઓ બદલાણી ને જ્યોતિર્લિંગને અનેકવાર ઉથલપાથલ ભોગવી, પણ ફિનિક્સ પક્ષીની જેમ ફરી ફરી સોમનાથ થપાતું જ રહ્યું। મહાદેવને દુનિયાની કોઈ તાકાત કાયમ રોકી શકી નહીં એવું સોમનાથના ઇતિહાસમાંથી સ્પષ્ટ આપણને જણાય આવે છે। આજ સુધીમાં અનેક રાજવીઓ, સેનાપતિઓ, અનેક યોદ્ધાઓએ લીલુડા માથા સોમનાથ માટે શ્રીફળની જેમ ચડાવી દીધા હતા, એમને સ્મરીને વંદન કરીને અહીં વિરમવું છે। પણ ધીરે ધીરે સમયાંતરે એક પછી એક સોમનાથની આવી રોચક અને સાંસ્કૃતિક વાતો આપની સમક્ષ મૂકવાનો અનેરો મને આનંદ છે। જ્યારે આ પરસોત્તમ માસ અને શ્રાવણ માસ દરમિયાન આ કથાઓ અને ઇતિહાસ આપણને સાંભળવો જરૂર ગમશે એવી મને શ્રદ્ધા, આશા અને વિશ્વાસ છે। તો સૌને મારા જય સોમનાથ, જય સોમનાથ।